અ વેરી ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ કેમ છો બધા આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરવાના છે જેમાં આપણું નવમું ચેપ્ટર ચાલે છે પૃથ્વી વિશેનું લાસ્ટ લેક્ચરમાં આપણે અક્ષાંશ રેખાંશ અક્ષાંશ વૃત રેખાંશ વૃત વગેરે વિશે અભ્યાસ કરેલો હતો અક્ષાંશ એટલે કે આડી લાઈનો ધ્રુવના તારા વિશે બી અભ્યાસ કરેલો કે ધ્રુવનો તારો આપણે દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો સહેલાઈથી શોધી શકે છે ને તે ઉત્તર દિશામાં જોવા મળે છે પછી અક્ષાંશ એટલે કે આડી લાઈનો અને રેખાંશ એટલે કે ઊભી લાઈનો પછી આપણે જોયું હતું મકરવૃત્ત કર્કવૃત કે દક્ષિણ ધ્રુવથી ત્રેવીસ પોઈન્ટ પાંચ દક્ષિણ અક્ષાંશે મકરવૃત આવેલું છે જ્યારે છાસઠ પોઈન્ટ પાંચ ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત અને મકરવૃત્ત અને કર્કવૃત વિશે અભ્યાસ કરેલો હતો અને અયનવૃત્તો વિશે પણ આપણે અભ્યાસ કરેલો હતો તો આજે આપણે તેના વિશે અભ્યાસ કરવાના છે આજે આપણે જીપીએસ ગ્લોબલ તો મિત્રો આજે આપણે જીપીએસ પીએસ મુખ્ય રેખાંશ્રોતો કટિબંધો અને પૃથ્વીની ગતિના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છે તો ચાલો શરૂ કરીએ જુઓ જીપીએસ તમને કદાચ આ શબ્દ ખૂબ સાંભળ્યો હશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ આપણા ફોનમાં જીપીએસ હવે આવે છે બધા જ કોઈ બી એન્ડ્રોઈડ ફોન લો તો એમાં જીપીએસ તો હોય હોય ને હોય જ જીપીએસની મદદથી આપણે લોકેશન ટ્રેક કરી શકીએ કોઈ પણ જગ્યા પર જવું હોય આપણો ફોન કાં છે આપણા ફોનનો જીપીએસ ચાલુ હોય તો કોઈ પણ આપણને સરળતાથી શોધી શકે આપણે ક્યાંય ખોવાઈ ગયા હોઈએ તો આપણે સરળતાથી આની મદદથી આપણે રસ્તો શોધી શકીએ છીએ તો જોઈએ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈપણ સ્તરના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે એટલે જો જીપીએસને આપણે ઉપયોગ કરવો હોય તો ઇન્ટરનેટની સુવિધા જરૂરી છે ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ આપણને મળી જાય છે આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે અક્ષાંશ અને રેખાંશ પૃથ્વીના ગોળા પરની જે કાલ્પનિક આડી લાઈનો છે તે અક્ષાંશ અને ઊભી લાઈનો છે તે રેખાંશ આ બંનેની મદદથી આપણે સહેલાઈથી કોઈ પણ સ્થળ ક્યાં છે તે જાણી શકીએ છીએ તો હવે શું પણ આના માટે આપણને મોબાઈલમાં ઇન્ટરનેટની સુવિધા જોઈએ જે હાલમાં તો બધાના મોબાઈલમાં હોય જ છે મુખ્ય રેખાંશ રેખાંશ્રુતો એટલે કે ઊભી લાઈનો બરાબર અક્ષાંશ્રોતો નથી અહીંયા શું આપેલું છે રેખાંશ્રોતો એટલે મુખ્ય રેખાંશ્રોતો કઈ કઈ છે તો એક છે ગ્રીનીચ એ ગ્રીનીચ રેખા ક્યાં આવેલી છે જી એમ ટી જેને ગ્રીન વિચ મીન ટાઈમ ઓળખવામાં આવે છે રેખા પૃથ્વીના પરની એક ઊભી લાઈન છે રેખાંશ્રુત છે એટલે કે ઊભી લાઇન છે પરંતુ તે એક મુખ્ય ઊભી લાઇન છે તે તેનાથી શું ખબર પડે છે કે ઇંગ્લેન્ડના ગ્રીનીચ શહેર પાસેથી પસાર થતી ઝીરો અંશ રેખાંશ્રુતને ગ્રીનિચ રેખા કહે છે જુઓ ઝીરો આંશ રેખાંશ ત્યાંથી રેખાઓ શરૂ થાય છે ગ્રીની જ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જુઓ પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એટલે કે આપણા પૃથ્વીના ગોળાની બરોબર વચ્ચે આવેલી છે આ ગ્રીની રેખા મેં તમને કીધું ને તે કે પૃથ્વીના એ બે ભાગ કરે છે પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે જુઓ બાજુમાં તમને આકૃતિ આપેલી છે જેમાં ઉપરની સાઈડ જુઓ પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ એમ બે ભાગ પાડેલા છે એ સેનાથી પડે છે ગ્રીનીચ રેખાથી ગ્રીનીચ રેખાની એકસો એંશી અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને એકસો આંશ એકસો એંશી અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે બરાબર છે એટલે કે વચ્ચેથી એકસો એંસી સાઈડે પશ્ચિમ અને એકસો એસી આ સાઈડે પૂર્વ રેખાંશ તો આથી ગ્રીની રેખા જે ઝીરો આંશ રેખાં સ્ત્રોતને ગ્રીનીચ રેખા કહે છે જે આપણી પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમમાં બે ભાગમાં વહેંચે છે બીજી મુખ્ય રેખાં છે એટલે કે બીજી મુખ્ય ઊભી લાઈન છે જે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન એટલે કે જેનાથી આપણે તારીખ અને વાર પડે છે તે રેખાઓ શ્રોતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે જુઓ બાજુની આકૃતિમાં વચ્ચો વચ્ચોટ કરીને બ્લેક ડોટ ડોટ કરીને લાઈનો આપેલી છે તે કઈ લાઈનો છે તે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે આ રેખાનું શ્રુત માત્ર એક જ છે આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે એટલે આ રેખા આપણે આમથી આમ જઈએ જુઓ ઉપર પહેલાં સોમવાર આવેલો હતો પછી વચ્ચે એ રેખા આપેલી છે અને નીચે રવિવાર આપેલો છે એટલે આનાથી શું થાય છે કે આપણો તારીખ અને વાર બદલાય છે તે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે આ ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ક્યાંથી પસાર થાય છે તો પેસેફિક મહાસાગરમાંથી તે કેટલાક સ્થળોએ બરાબર એકસો એસી વાંકી ચૂકી છે એટલે તે એકદમ સીધી રેખા નથી જુઓ બાજુમાં આકૃતિમાં બી તમને જે લાઇન આપેલી છે તે એકદમ સીધી નથી ઉપર નીચે થોડીક વાંકી ચૂકી છે તેનું કારણ શું છે તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે

તો બધેમાંથી જો સીધી લાઈને દોરી દેવામાં આવે તો ભાગડ પર અલગ તારીખ હોય ચોક પર અલગ તારીખ હોય બરાબર કેમ કે બધા વિસ્તારોનો આકાર સરખો નથી આકાર બધા વિસ્તારોના અલગ અલગ છે તો એનાથી શું થઈ જાય કે અલગ અલગ જગ્યાએ પછી એક જ જગ્યા પર બે તારીખ અને બે વાર હોય તેથી આ રેખા વાંકી ચૂકી રાખવામાં આવી છે ખાસ યાદ રાખજો આ તમને કારણ પૂછાઈ શકે કેટલીક જગ્યાએ એક ટાપ ઉપર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય એટલે જો સીધી લાઈન દોરી દેવામાં આવે તો સમય અને તારીખનો ગોટાળો થઈ જાય એક જગ્યા અલગ તારીખ હોય તો વાર અલગ હોય બીજી જગ્યા અલગ તારીખ હોય તો વાર અલગ હોય આથી આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે તે વાંકી ચૂકી છે એટલે કે આ રેખા સમુદ્રમાંથી જ પસાર કરવામાં આવે છે કારણ કે સમુદ્રની ઉપર કોઈ માનવીઓ રહેતા નથી તેમને તારીખ અને વારથી માછલીઓને થોડી ખબર હોય કે શું તારીખ શું વાર બરાબર ને તારીખ અને વાર કોના માટે છે મનુષ્ય માટે એટલે આ જે રેખા છે જે જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે આ રેખાને હંમેશા સમુદ્રમાંથી જ પસાર કરવામાં આવે છે તેથી તારીખ અને વાર નો ગોટાળો થાય નહીં એટલે આ ખાસ કારણ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ વાંકી ચૂકી કેમ છે હવે આપણે જોઈશું કટિબંધો આપણે હમણાં બે રેખાઓ જોઈ ગ્રીનીચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા હવે આપણે જોઈએ કટિબંધો બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે જેને કટિબંધો કહે છે જો બાજુમાં જે આકૃતિ આપેલી છે તેમાં વચ્ચે વિષુવૃત્ત પછી ઉપર કર્કવૃત આપણે આગલા દિવસે પેજ નંબર બાવન ઉપર જે આકૃતિ છે એમાં આપણે જોયું હતું કે ઉપર ઉત્તરમાં કર્કવૃત છે અને દક્ષિણમાં મક્કરવૃત પછી ઉત્તરમાં ઉત્તર ધ્રુવવૃત્ત જ્યાં ગ્રીન લાઈનો છે અને નીચે ગ્રીન લાઈનો છે ત્યાં દક્ષિણ ધ્રુવવૃત તો આ જે બધી જગ્યા છે તે શું પ્રક ઠંડી ગરમી અને વરસાદના લીધે જુદા જુદા ભાગોમાં વહેંચાઈ જાય છે જેને આપણે કટિબંધો કહીએ છીએ જુઓ જ્યાં સૂર્યનો સીધો પ્રકાશ પડે ત્યાં ગરમી વધારે હોય બરાબર એટલે ગરમીમાં વહેંચાઈ જાય જ્યાં સૂર્યનો ઓછો પ્રકાશ પડે ત્યાં ગરમી ઓછી હોય તો ત્યાં ઠંડી વધારે હોય અને જ્યાં પાછળની બાજુ ગરમી અને ઠંડી સરખી થઈ જાય તો તો ત્યાં વરસાદ હોય જુઓ આ રીતે આવી રીતે પૃથ્વીના ઠંડી ગરમી અને વરસાદ આના હિસાબે ભાગો પડે છે તેને શું કહેવાય કટિબંધો કહેવાય વધારે તેમાં જોછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુખ્ય ત્રણ વિભાગોમાં વહેંચી શકાય એટલે જુઓ ત્રણ વિભાગોમાં મુખ્યત્વે પૃથ્વી વહેંચાઈ જાય છે કટિબંધથી પહેલું કટિબંધમાં આવે છે ઉષ્ણ કટિબંધ એટલે કે ખૂબ જ ગરમી પડે છે તે અતિશય ગરમી તો પૃથ્વીનો પ્રકાશ સીધે સીધો વૃષ વિષુવૃત્ત પર પડે છે એટલે સૂર્યના કિરણો સીધા પૃથ્વીની વચ પડે છે જેથી ત્યાં ખૂબ ગરમી લાગે છે એટલે કે એટલો ભાગ ઉપરની આકૃતિમાં જો જો કલરની લાઇન છે વિશ્વવૃત્તની તેને ઉષ્ણ કટિબંધ કહેવાય છે એટલે સખત ગરમી પડે છે પછી આવે છે સમશીતોષ્ણ કટિબંધ એટલે કે જ્યાં ગરમી અને ઠંડી સરખી હોય છે એટલે કે જ્યાં પૃથ્વી સૂર્યનો પ્રકાશ એમ સીધો બહુ ઓછો બી નહીં અને બહુ વધારે બી નહીં એવો એકદમ સિમ્પલ મધ્યમાં પડે છે તો ત્યાં ગરમી અને ઠંડી સપ્રમાણ એટલે કે સરખું હોય છે જુઓ પર સમશીતોષ્ણ કટિબંધ મકરવૃત અને કર્કવૃત પર આપેલું છે તો ત્યાં કેવી હોય છે ઠંડી અને ગરમી સરખી હોય છે અને ત્રીજો ભાગ પડે છે શીતકટિબંધ જે એકદમ ઉપર અને એકદમ નીચે ટોચ પર આપેલા છે એટલે ત્યાં ખૂબ ઠંડી હોય છે કારણ કે ત્યાં સૂર્યની ગરમી એટલી પહોંચતી નથી સૂર્યના કિરણો એટલા પહોંચતા નથી તેથી ત્યાં ગરમી ગરમી હોતી નથી અને ખૂબ ઠંડી હોય છે તો આપણે કટિબંધો જોયા જેમાં આપણે ઉષ્ણ સમ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ ઉષ્ણકટિબંધમાં ખૂબ ગરમી હોય છે સમશીતોષ્ણ શીતોષ્ણ કટિબંધમાં સપ્રમાણ એટલે કે ઠંડી અને ગરમી સરખા હોય છે જ્યારે શીત કટિબંધમાં એકદમ ઠંડી હોય છે હવે આપણે જોઈશું પૃથ્વીના ગતિના પ્રકાર પૃથ્વીની ગતિના પ્રકારમાં આપણે જોઈએ કે બધા ગ્રહો એટલે પૃથ્વીની જે ગતિ છે પૃથ્વી જે ફરે છે તેના કેટલા પ્રકાર છે બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે મેં તમને કીધું હતું કે પૃથ્વી એક તો પોતાની ધરી પર ફરે છે અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તો આ બે રીતે ફરે છે ને એક તો પોતે બી ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે એવી જ રીતે બધા ગ્રહો પણ સેમ જ છે બધા જ ગ્રહો પોતે પણ ફરે છે અને સૂર્યની આજુબાજુ પણ ફરે છે તો પહેલું એમાં આવે છે પરિભ્રમણ જુઓ પરિભ્રમણ એટલે શું ભમરડો પોતાની ધરી પર ફરે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે આ ખાસ યાદ રાખજો પૃથ્વી પોતાની ધરી પર કેવી ફરે છે તો પશ્ચિમથી પૂર્વ દિશામાં અન્ડરલાઈન કરજો પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે તેને પરિભ્રમણ કહે છે એટલે પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે મેં તમને આગળ ખૂબ યાદ કરાવ્યું હતું કે પૃથ્વીને પોતાની ધરી પર ફરતા એક દિવસ એટલે કે ચોવીસ કલાક લાગે છે પોતાની ધરી પર ફરતા બરાબર તો તેને શું કહેવાય પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે તેને પરિભ્રમણ કહેવાય પૃથ્વી વિષુવૃત્ત પર કલાકના એક હજાર છસોને સિત્તેર કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે અને આ ચક્ર પૂર્ણ કરતાં ચોવીસ કલાક થાય છે આગળ આપણે જોયું હતું પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે એટલે કે પૃથ્વી જો પરિભ્રમણ એટલે પૃથ્વી જે પોતાની ધરી પર ફરે છે તેને પરિભ્રમણ કહે છે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે આવે બીજું આવે છે આમાં પરિક્રમણ તો પરિક્રમણ એટલે શું કે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા પણ કરે છે જેને પરિક્રમણ કહેવાય પૃથ્વી પોતાની ધરી પર પોતે ફરે છે તેને પરિભ્રમણ કહેવાય અને પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમા કરે છે તેને પરિક્રમણ કહેવાય પૃથ્વી પોતે ગોલ ગોલ ફરે છે તેને પરિભ્રમણ કહેવાય અને પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તેને પરિક્રમણ કહેવાય ખાસ યાદ રાખજો કન્ફ્યુઝ નહીં થતા આ પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને લગભગ ત્રણસો પાંસઠ દિવસ લાગે છે મેં તમને આ સમજાવતા ટાઈમે ખૂબ ઉદાહરણો આપેલા હતા મારું હાથનું ઉદાહરણ આપેલું હતું તમને યાદ હશે મેં મારો હાથ ગોલ ગોલ ફેરવેલો હતો જેમાં ત્રણસો ને પાસઠ દિવસ લાગે છે આ સમય ગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્પનિક માર્ગ નક્કી થયેલો છે જે કક્ષા તરીકે ઓળખાય છે આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે એટલે કે પૃથ્વી ગોળ નથી ફરતી જુઓ ખાસ ધ્યાન રાખજો પૃથ્વી સૂર્યની આજુબાજુ ગોળ આકારમાં નથી ફરતી એ કેવા આકારમાં ફરે છે લંબ ગોળાકાર આકારમાં ફરે છે વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અને કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવીને ફરે છે જુઓ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશે મકરવૃત્ત અને કર્કવૃત્ત આવેલા છે જ્યારે છાસઠ પોઈન્ટ પાંચ અંશે ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત આવેલા હતા આપણે આગળ જોયું હતું પૃથ્વીના આ ધરી નમનના કારણે ઋતુઓ થાય છે અને રાત દિવસ લાંબા ટૂંકા થાય છે એટલે કે પૃથ્વીના આ ધરીના મન એટલે કે પૃથ્વી આપણે જોયું હતું કે એ થોડીક નમેલી છે બરાબર પૃથ્વી સીધી નથી પૃથ્વી કેટલી નમેલી છે પૃથ્વી છાસઠ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે પેજ નંબર એકાવન પર લાસ્ટ લાઇનમાં આપેલું છે તમને તો આ નમેલું હોવાના કારણે ઋતુઓ થાય છે અને દિવસ રાત લાંબા ટૂંકા થાય છે જો પરિભ્રમણ અને પરિક્રમણ ખાસ યાદ રાખજો પરિભ્રમણ એટલે કે પૃથ્વી પૃથ્વી પોતે ગોળ ફરે ફરે છે છે તે તે અને પરિક્રમણ એટલે કે સૂર્યની આજુબાજુ હવે જોઈશું આપણે દિવસ રાત પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે દૈનિક ગતિ દૈનિક ગતિ એટલે કે પરિભ્રમણ તેના લીધે શું થાય છે એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે તેના લીધે દિવસ રાત થાય છે પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે બરાબર એટલે કે સૂર્ય પૃથ્વી સૂર્યની એકદમ સામે આવે તે ભાગમાં શું હોય છે દિવસ અને પૃથ્વી સૂર્યનો પ્રકાશ પાછળની ભાગમાં પડતો નથી તો તેની જગ્યાએ શું હોય છે રાત જુઓ સૂર્યનો પ્રકાશ પડે છે અને અડધા ભાગ પર અંધારું રહે છે એટલે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે તો જે ભાગ પર તેનો પ્રકાશ પડે છે ત્યાં દિવસ હોય છે અને જે ભાગ પર તેનો પ્રકાશ પડતો નથી ત્યાં રાત હોય છે પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહે જો પૃથ્વી ફરતી જ ન હોત ગોલ ગોલ તો શું થત એક જ જગ્યાએ અજવાળું ને એક જ જગ્યાએ અંધારું રહે પરંતુ પૃથ્વી ગોલ ગોલ ફરે છે ગોલ ગોલ ફરે છે તેના લીધે દિવસ અને રાત અલગ અલગ જગ્યાએ થાય છે આ પૃથ્વીનું દરેક સ્થળ ચોવીસ કલાકમાં અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે એટલે કે પૃથ્વી ગોલ ગોલ ફરતી હોવાના કારણે જુઓ નીચે તમને આકૃતિમાં આપેલું છે કે સૂર્યનો સીધો પ્રકાશ પડે છે ત્યાં વ્હાઈટ છે તો તે વ્હાઈટ છે તે શું છે દિવસ છે અને પાછળ જે કાળો ભાગ આવે છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી તો ત્યાં શું હોય છે રાત હોય છે હવે પૃથ્વી આનાથી ગોળ ફરે તો પાછળનો ભાગ આગળ આવી જાય એટલે કે જ્યાં રાત હતી ત્યાં દિવસ થઈ જાય અને આગળનો ભાગ ગોળ ફરીને પાછળ ચાલ્યો જાય એટલે કે જ્યાં રાત હતી ત્યાં દિવસ થઈ જાય એટલે આમ પૃથ્વી જે ગોલ ગોલ ફરે છે તેના લીધે દિવસ અને રાત થાય છે તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર બપોર અને સાંજ થાય છે કેસેનાથી થાય છે પૃથ્વીના ફરવાના કારણે પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ રાતની લંબાઈમાં ફેરફાર થાય છે બરાબર એટલે સૂર્ય પોતે ગોળ ફરતો નથી પૃથ્વી ગોળ ફરે છે પૃથ્વી પર સૂર્યનો પ્રકાશ પૃથ્વીના જે ભાગમાં જાય છે ત્યાં દિવસ હોય છે ને જે ભાગમાં જતો નથી ત્યાં રાત હોય છે પછી ગોળ ફરે છે એટલે જે ભાગમાં પહેલાં રાત હતી તે ભાગમાં દિવસ થઈ જાય છે અને જે ભાગમાં પહેલાં દિવસ હતો ત્યાં રાત થઈ જાય છે તો આ આકૃતિ પરથી આપણને સમજ પડી જ ગઈ હશે જો હવે નીચેનો જે પેરેગ્રાફ છે કે એકવીસમી જૂને કર્કવૃત અને બાવીસમી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે ત્યાં તેની નજીકના વિસ્તારોમાં દિવસ રાત દિવસ લાંબા અને રાત ટૂંકી હોય છે કારણ કે ત્યાં પૃથ્વીના કિરણો સીધા જ પડે છે સોરી સૂર્યના કિરણો સીધા જ પડે છે અને તેના લીધે શું હોય છે દિવસ લાંબો થઈ જાય છે જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે જ્યાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે ત્યાં દિવસ લાંબો અને જ્યાં ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી જ્યારે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ સરખા રહે છે આ ખાસ યાદ રાખજો કે એકવીસ માર્ચ અને ત્રેવીસમી સપ્ટેમ્બરમાં રાત અને દિવસ સરખા રહે છે અને એકવીસમી જૂન અને બાવીસમી ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના બરાબર કિરણો સીધા પડે છે આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં કે ખાલી જગ્યામાં પૂછાઈ શકે જો નીચે તમને જે આકૃતિ આપેલી છે ઉત્તર ગોળાર્ધમાં લાંબા ટૂંકા દિવસ રાત જુઓ વચ્ચે સૂર્ય આપેલો છે અને આજુબાજુ બધા મહિનાઓ આપેલા છે આપણે આગળ શું જોયું હતું કે બાવીસમી ડિસેમ્બર એકવીસમી જૂન અને બાવીસમી ડિસેમ્બરે શું થાય છે દિવસ લાંબો હોય છે ત્યાં પૃથ્વીના કિરણો શું જો અરે સૂર્યના કિરણો એકદમ સીધા પડેલા છે બાજુમાં તમને રેડ લાઇનથી બતાવેલો છે તો ત્યાં શું થાય છે એકવીસમી જૂન એટલે કે સૌથી લાંબો દિવસ અને બાવીસમી ડિસેમ્બર છે તે સૌથી ટૂંકો દિવસ જ્યારે સૂર્યના કિરણો ઉપર માર્ચ પર જુઓ એકવીસ માર્ચ અને નીચે ત્રેવીસ સપ્ટેમ્બર ત્યાં શું હોય છે દિવસ અને રાત બંને સરખા હોય છે અને જુઓ સૌથી જ્યાં સીધા સૂર્યના કિરણો પડે છે તો એક સાઈડ શું થઈ જાય છે લાંબો દિવસ થઈ જાય છે અને બીજી સાઈડ રાત લાંબી થઈ જાય છે અને દિવસ ટૂંકો થઈ જાય છે તો જુઓ જ્યાં દિવસ લાંબો દિવસ છે તેને દક્ષિણ આયન અને જ્યાં દિવસ ટૂંકો છે તેને ઉત્તરાયન કહેવામાં આવે છે તો ખાસ યાદ રાખજો કે એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરે રાત દિવસ સરખા હોય છે જ્યારે એકવીસમી જૂને સૌથી મોટો દિવસ એટલે કે લાંબો દિવસ અને બાવીસમી ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ હોય છે અને ત્યારે રાત સૌથી લાંબી હોય છે તો મિત્રો આજે આપણે આટલું જ જોઈશું આજે આપણે સેના વિશે અભ્યાસ કર્યો જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમમાં આપણે આપણે જોયું ગ્રીનીચ રેખા આંતરરાષ્ટ્રીય પછી જોયા જેમાં ઉષ્ણ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ જોયા પછી આપણે પૃથ્વીની ગતિના પ્રકાર જોયા પરિભ્રમણ એટલે કે પરિભ્રમણ એટલે કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તે અને પરિક્રમણ એટલે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે તે સૂર્યની આજુબાજુ પરિક્રમા કરે છે તેને શું કહેવાય પરિક્રમણ અને આપણે જોયું કે દિવસ રાત થાય છે તો પૃથ્વી જે ગોલ ગોલ ફરે છે તેના લીધે દિવસ રાત થાય છે જ્યાં સૂર્યના કિરણો પડે છે ત્યાં દિવસ હોય છે ને જ્યાં પાછળના ભાગમાં અંધારું થઈ જાય છે તેથી તે રાત હોય છે પછી જ્યાં રાત હોય છે તે ગોળ ફરીને આગળ આવે તો ત્યાં દિવસ થઈ જાય અને પેલું જ્યાં દિવસ હતો તે ગોળ ફરીને પાછળ જાય તો ત્યાં રાત થઈ જાય છે તો હવે જે આપણે આગળનું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો થેન્ક યુ